કચ્છભરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને એક બેઠક યોજાશે. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળવાની છે. મનપા વિસ્તારમાં કોરોના કંટ્રોલ એક્શન મુદ્દે ચર્ચા થશે. કર્ફ્યુ, વાહન વ્યવહાર, લગ્ન સમારોહ, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ મુદ્દે ચર્ચા થશે. સુરત, રાજકોટ, વડોદરામાં કર્ફ્યુ મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થશે. સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે. રાજેન્દ્ર, કેટલા વાગ્યાની આસપાસ આ બેઠક શરૂ થશે? કોણ કોણ આ બેઠકમાં ઉપસ્થિત હશે? કયા કયા મુદ્દા ઉપર ચર્ચા થશે? જયેશ, ચોક્કસથી નિયમિત 6 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાની કોર કમિટીની બેઠક મળતી હોય છે, પરંતુ આજે 4:30 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે. બેઠકનો મુખ્ય મુદ્દો છે કે અમદાવાદમાં આવનાર 2 દિવસમાં જે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે અને એ સિવાયના જે મનપા વિસ્તારો છે, સુરત, રાજકોટ, વડોદરા, જ્યાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો ત્યાં કોરોના કંટ્રોલ એક્શન મુદ્દે પણ આજની જે કોર કમિટીની બેઠક મળવાની છે એમાં ચર્ચા કરવામાં આવશે અને એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવશે. એ બીજી મહત્વની વાત એ છે કે જે સરકારે ગઈકાલે જે પગલું ભર્યું અને જે કર્ફ્યુની વાત કરી, ત્યારબાદ શહેરી વિસ્તારના જે લોકો છે એમાં મોટી નારાજગી પણ જોવા મળી રહી છે. ખાસ કરીને વાહન વ્યવહાર હોય, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ હોય અને આવનાર સમયમાં જે લગ્ન પ્રસંગો છે, તો એ તમામ બાબતે લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે. તો આ મુશ્કેલી દૂર કરવા માટે આજની જે કોર કમિટીની જે બેઠક છે એમાં ચર્ચા કરવામાં આવશે અને કોઈક એનો રસ્તો પણ કાઢવામાં આવશે. લગ્ન સમારંભની વાત છે તો લગ્ન સમારંભને લઈને રાજ્ય સરકાર કેટલીક છૂટછાટ આપી શકે છે, કારણ કે રાત્રિના સમયે જેમનો લગ્ન સમારંભ છે તો એમાં પણ કોઈક છૂટછાટ આપી શકે છે. આ ઉપરાંત જે વાહન વ્યવહાર છે, જે મનપા વિસ્તાર એટલે કે જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ છે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા વિસ્તારો છે જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ છે, ત્યાં વાહન વ્યવહારને લઈને લોકોને મુશ્કેલી ન પડે તેનું પણ રાજ્ય સરકાર ધ્યાન રાખશે અને એના પ્રત્યે પણ એક નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત જે રેલવેની જે મુસાફરી અથવા તો જે લોકોએ રિઝર્વેશન કર્યું છે તો એમને પણ કર્ફ્યુ દરમિયાન એમની મુસાફરી ન અટકે તેને લઈને પણ આજની કોર કમિટી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અને બીજો મહત્વનો મુદ્દો એ છે કે જે કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે અને હોસ્પિટલોમાં ખાસ કરીને ડોક્ટરોની જે ઘટ છે અને જે બેડની જે ઘટ છે, તો આ મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવશે અને યોગ્ય સુવિધા ઉભી કરવા માટે જે બેઠક છે એમાં નિર્ણય લેવામાં આવશે. જી બિલકુલ રાજેન્દ્ર, જાણકારી માટે આપનો